આગળ વાત કરીએ તો મોરબીમાં ટ્રાવેલ સંચાલકની હત્યા કરનાર બે ભત્રીજા સહિત ચારની ધરપકડ બનાવની મળતી વિગત મુજબ મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં રહેતા ધ્રુવકુમાર સિંહ ઉર્ફે ટીનુભા પ્રહલાદભાઈ સિંહ જાડા જાડ ટ્રાવેલ્સનો વ્યવસાય હોય જેની આજે વહેલી સવારે તીક્ષ્ણ હત્યાના ગાજીંકી હત્યા કરવામાં આવી હોય તેમજ બગાડી દાટીને અન્ય બે યુવાનોને ઈજા પહોંચી છે ત્યારે હત્યાના બનાવ અંગે ફરિયાદી અર્જુનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા રહે વાવડી રોડ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી જયરાજસિંહ વિજયસિંહજી ઝાડા જાડેજા દિગ્વિ દિગ્વિજયસિંહજી હરિસિંહજી ઝાલા મુકેશ ભરવાડ કુમારભાઈ એક સગીર આરોપી અને એક અજાણ્યો માણસ રહે બધા મોરબી વારાએ એક સમ કરી ધ્રુવ કુમાર ઉર્ફે ત્રિનુભા પ્રહલાદસિંહ જાડેજાની હત્યા નિપજાવી છે જેમાં ફરિયાદીના ડ્રાઈવર ધીમલભાઈ આરોપી જયરાજસિંહ જાડેજા પાસેથી ઉછીના રૂપિયા લીધેલ હોય જે બાબતે અગાઉ બોલાચાલી અને ઝઘડો થયો હોય જેનો ખાર રાખી આરોપીઓએ સમાધાન માટે બોલાવી વરનાકાર તથા ક્રેટા કારમાં આવીને મારી નાખવાના ઈરાદે ફરિયાદીની ગાડી ઉપર ફાયરિંગ કરી તેમજ અન્ય આરોપીઓએ તલવારવાડે મરણ જનાર ધ્રુવકુમાર ઉર્ફે ટીનુભા પ્રહલાદસિંહ જાડેજાને ઘા દેતા ગંભીર ઇજા કરી મોત નિપજાવ્યું છે જે હત્યા અંગે પોલીસે ગુનો નોંધી એલસીબી એસઓજી અને બી ડિવિઝનની ટીમોએ વિવિધ દિશોમાં તપાસ ચલાવી હતી જેમાં રાત્રિના સમયે નવલખી ફાટક નજકતી કારમાં આરોપી જયરાજસિંહ વિજયસિંહ જાડેજા ઉંમર વરસ એકવીસ રહે ગ્રીન ચોક દિગ્વિજયસિંહ હરિસિંહ ઝાલા ઉંમરવરસ અઠ્યાવીસ રહે સુરેન્દ્રનગર અને મુકેશ ઉર્ફે મુકલો મોંબાઈ ભરવાડ ઉંમર વરસ સેતાલીસ રહે રાજપર અને એક સાગીરવયના વયના આરોપી સહિત ચારને ઝડપી લઈને હત્યામાં વપરાયેલા કાર જપ્ત કરી છે તેમજ અન્ય આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે મનીષ પ્રજાપતિ સાથે રાહુલ નગવાડિયા ટીવી મોરબી